વેલકમ બેક ટુ ફૂડ સ ફિટનેસ. અરે ભાઈ, હોળી હોય કે દિવાળી, ઘૂઘરા વગર તો બિલકુલ અધૂરી છે. તો ચલો ઘૂઘરા બનાવવાનું શરૂ કરી દઈએ. નવી નવી રેસીપીને જોવા અને શીખવા માટે વિડીયોની નીચે આપેલા સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરી દો અને સૌથી પહેલા જોવા માટે બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરવાનું ના ભૂલશો. ઘૂઘરા બનાવવા માટે મેં 2 કપ મેંદો લીધો છે, 1/3 કપ રવો, 1/2 કપ ઘી, 3/4 કપ દળેલી ખાંડ, 125 ગ્રામ માવો, 2 ટેબલસ્પૂન ટોપરાનું ખમણ, 5-6 કાજુ, 20-25 કિસમિસ, 5-6 બદામ, 1 ટીસ્પૂન એલચીનો પાવડર અને 1 નાનું જાયફળ. હવે સૌથી પહેલાં આપણે ઘૂઘરા માટે લોટ બાંધવાનો છે, તો એના માટે મેં અહીંયા 2 કપ મેંદો લીધો છે અને મેંદાને આપણે એક બાઉલમાં એડ કરી દઈએ. અને મેંદો એડ કર્યા પછી હવે આપણે એમાં મોણ નાખવાનું છે. ઘૂઘરામાં હંમેશા મોણ સરખું નાખવાનું જેથી ઘૂઘરા એકદમ ખસ્તા બને, ક્રિસ્પી બને. તો અહીંયા મેં 1/2 કપ ઘી લીધું છે, એમાંથી આપણે 2 ટેબલસ્પૂન જેટલું ઘી રાખશું અને બાકીનું બધું જ ઘી આપણે મોણમાં એડ કરી દેશું. ઘીને એડ કર્યા પછી આપણે ઘીને મેંદા સાથે મિક્સ કરી દેવાનું છે. ઘીને મેંદા સાથે મિક્સ કર્યા પછી જો તમે લોટને આ રીતે બાઇન્ડ કરો અને લોટ સરસ રીતે આમ બાઇન્ડ થઈ જાય, એકદમ શેપ બને, તો ઘૂઘરામાં મોણ એકદમ સરખું પડ્યું છે. તો હવે આપણે આમાં પાણી એડ કરવાનું છે. જ્યારે આપણે ઘીનું મોણ યુઝ કરતા હોઈએ ત્યારે પાણી આપણે સેજ સતપ જેવું લેવાનું અને ધીમે ધીમે કરીને આપણે આમાં પાણી એડ કરીશું. બધું જ પાણી એકસાથે એડ નહીં કરી દઈએ અને આપણે પૂરી જેવો કઠણ લોટ બાંધીને તૈયાર કરવાનો છે. તો અહીંયા આપણે સૌથી પહેલાં લોટ બાંધીને તૈયાર કરી લઈએ. તો અહીંયા મારો આ લોટ બંધાઈને બિલકુલ તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો લોટ વધારે કઠણ પણ નથી અને નરમ પણ નથી, અને આટલો લોટ બાંધવામાં મને 1/2 કપથી પણ ઓછું પાણી લાગ્યું છે. તો આ રીતે તમારે લોટ બાંધવાનો છે પહેલાં. અને હવે આપણે આ લોટને ઢાંકી અને 15-20 મિનિટ સુધી સેટ થવા દેશું. આપણો લોટ જ્યાં સુધી સેટ થાય ત્યાં સુધી આપણે સ્ટફિંગ તૈયાર કરી લેશું. તો સ્ટફિંગ હું આ બાઉલમાં બનાવવાની છું અને એમાં આપણે સૌથી પહેલાં ખાંડ એડ કરી દઈએ. ખાંડ એડ કર્યા પછી હવે આપણે રવાને શેકવાનું છે. તો રવાને શેકવા માટે આપણે જે 2 ટેબલસ્પૂન ઘી બચાવીને રાખ્યું હતું એ ઘીને આપણે અહીંયા એક પેનમાં એડ કરી દઈશું. ઘી થોડું મેલ્ટ થાય પછી આપણે એમાં રવો એડ કરવાનો છે. ફ્લેમને એકદમ સ્લો રાખવાની છે. જો હાઈ ફ્લેમ પર રવાને શેકશું તો રવો બહુ જલ્દી શેકાઈ જશે અને એનો ટેસ્ટ સરખો નહીં આવે. તો લો ફ્લેમ પર આપણે 1-1.5 મિનિટ સુધી રવાને શેકશું તો આપણો રવો એકદમ સરસ શેકાઈ જશે. લોટમાં આપણે ત્યાં સુધી શેકશું જ્યાં સુધી એમાંથી એકદમ સરસ સુગંધ ના આવવા માંડે અને ઘી થોડું છૂટું ના પડવા માંડે. તો મેં અહીંયા 1 મિનિટ સુધી રવાને શેક્યો છે. આપણે હજી આને 1/2 મિનિટ સુધી શેકવાનો છે, પણ એ પહેલાં આપણે એમાં ટોપરાનું ખમણ એડ કરી દઈએ. ત્યાર પછી આપણે એમાં બદામ એડ કરી દઈશું. ત્યાર પછી હવે આપણે એમાં કાજુ એડ કરી દઈશું. પછી આપણે એમાં કિશમિશ એડ કરી દઈશું. અને પછી આપણે જે એલચીનો પાવડર લીધો હતો એને એડ કરી દઈશું. અને જાયફળ મેં અહીંયા આખું લીધું છે તો આપણે એને આ રીતની ખમણીથી ક્રશ કરીને થોડું ખમણી લેશું. જો તમને એલચી અને જાયફળનો ટેસ્ટ વધારે ભાવતો હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો. હું અહીંયા 1/2થી પણ ઓછું જાયફળ એડ કરું છું. અને આપણે આ મિક્સરને હવે એકદમ મિક્સ કરી લેવાનું છે. મિક્સ કર્યા પછી આપણે હજી આને 1/2 મિનિટ સુધી બધા મિક્સરને શેકવાનું છે જેથી કરીને ડ્રાયફ્રૂટ, ટોપરાનું ખમણ એ બધું પણ સરસ શેકાઈ જાય અને સ્વાદ સરસ લાગે. તો અહીંયા મારું આ મિક્સર શેકાઈને એકદમ તૈયાર થઈ ગયું છે. હવે આપણે આ મિક્સરને આપણે જે બાઉલમાં ખાંડ લીધી હતી એ બાઉલમાં એડ કરવાનું છે. તો આપણે આ મિક્સરને સૌથી પહેલાં ખાંડવાળા બાઉલમાં એડ કરી દઈએ. બધા જ મિક્સરને બાઉલમાં એડ કર્યા પછી આપણે જે કડાઈમાં રવો શેક્યો હતો એ જ કડાઈમાં હવે આપણે માવાને શેકી લેવાનો છે. તો ફરીથી આપણે એ કડાઈને ગેસ પર રાખીશું અને અહીંયા આપણે એમાં માવો શેકશું. તો આપણે માવાને આ રીતે હાથથી થોડો ક્રમ્બલ કરી લેવાનો છે અને પછી કડાઈમાં એડ કરવાનો જેથી માવો તરત જ શેકાઈ જાય. મેં અહીંયા 125 ગ્રામ માવો લીધો છે અને આટલો માવો શેકાતા 1-1.5 મિનિટનો સમય લાગે છે. અને માવામાંથી થોડું થોડું ઘી છૂટું ના પડે ત્યાં સુધી આપણે માવાને મીડિયમ ફ્લેમ પર
શેકવાનો છે। તો અહીંયા મેં એક મિનિટ સુધી માવાને શેક્યો છે અને તમે જોઈ શકો છો ઘી એકદમ એમાંથી સરસ છૂટું પડવા માંડ્યું છે। તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ અને આપણે જે બાઉલમાં સ્ટફિંગ બનાવતા હતા એ બાઉલમાં આપણે આ માવાને એડ કરી દઈએ। તો સૌથી પહેલાં આપણે માવાને એડ કરી દઈશું। માવાને બાઉલમાં એડ કર્યા પછી હવે આપણે આ સ્ટફિંગને એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે। મેં અહીંયા મળો માવો લીધો છે, જો તમે મીઠો માવો લેતા હોય તો અડધો કપ ખાંડ જ એડ કરો અથવા તમારા સ્વાદ પ્રમાણે એમાં ખાંડ એડ કરો। તો બધું જ મિક્સર મારું અહીંયા મિક્સ થઈ અને તૈયાર થઈ ગયું છે અને આપણા ઘૂઘરાનું સ્ટફિંગ બનીને બિલકુલ તૈયાર છે। હવે આપણે આમાંથી ઘૂઘરા બનાવીશું। તો ઘૂઘરા બનાવવા માટે આપણે જે લોટ બાંધ્યો હતો એ પણ સેટ થઈ ગયો છે 15-20 મિનિટ પછી। તો આપણે આને એકથી બે વાર આ રીતે મસળી લેશું અને એમાંથી રોટલી જેવડું ગોળણું લઈ લેશું અને આપણે આની પૂરી વણવાની છે। આપણે જે પૂરી વણવાના છીએ એ આપણો લોટ અહીંયા કઠણ જ છે એટલે આપણે કોઈ અટામણની જરૂર નથી, પૂરી એમનેમ જ વણાઈ જશે। અને પૂરીને આપણે વધારે પતલી કે જાડી નથી વણવાની। તો અહીંયા મારી પૂરી વણાઈને બિલકુલ તૈયાર છે। હવે હું અહીંયા ઘૂઘરા બનાવવા માટે ઘૂઘરાનો મોલ્ડનો યુઝ કરું છું। તમે હાથથી પણ ઘૂઘરા બનાવી શકો છો પણ જો તમે આ રીતના મોલ્ડનો યુઝ કરો તો એક સરખા સરસ ઘૂઘરા બને છે। તો અહીંયા આપણે આ રીતનું મોલ્ડ લીધું છે, મોલ્ડ ઉપર આપણે પહેલાં પૂરીને મૂકીશું અને મોલ્ડને નીચેથી સેજ ત્રાસું રાખવાનું જેથી કરીને સ્ટફિંગ અંદર એકદમ સરસ સેટ થઈ જાય અને 1-1.5 ચમચી જેટલું સ્ટફિંગ આપણે એડ કરીશું। જો તમારા મોલ્ડની સાઇઝ મોટી હોય તો 2 ચમચી જેટલું સ્ટફિંગ પણ તમે એડ કરી શકો છો। સ્ટફિંગ એડ કર્યા પછી આપણે કિનારી ઉપર આ રીતે પાણી લગાવી દેવાનું જેથી ઘૂઘરા એકદમ સરસ રીતે ચોંટી જાય અને તળવા સમયે એ ખુલી ના જાય। અને ચારે બાજુથી આ રીતે એકદમ દબાવી દેવાનું છે અને જે એક્સ્ટ્રા લોટ છે એને આપણે આ રીતે અલગ કરી દેશું। તો આ રીતે આપણે ઘૂઘરાને એડ કર્યા વાળ્યા પછી એકદમ મોલ્ડને ધીમેથી ખોલવાનું જેથી આપણા ઘૂઘરા તૂટી ના જાય। તમે જોઈ શકો છો અહીંયા એકદમ સરસ ઘૂઘરો બનીને તૈયાર થઈ ગયો છે। તો આ રીતે આપણે પહેલાં ઘૂઘરા વાળવાના છે અને આ ઘૂઘરાને આપણે ઢાંકીને રાખવાના છે। એ જ રીતે મેં અહીંયા ઘૂઘરાની બીજી પૂરી પણ વણી લીધી છે અને આપણે એને પણ વાળીશું। તો અહીંયા એ જ ફરીથી આપણે એ જ પ્રોસેસ કરીશું। ઘૂઘરાના મોલ્ડ પર આપણે પહેલાં પૂરીને સેન્ટરમાં રાખી દઈશું અને મોલ્ડને નીચેથી સહેજ ત્રાસું રાખશું, ત્યાર પછી આપણે એમાં સ્ટફિંગ એડ કરીશું। સ્ટફિંગ એડ કર્યા પછી હવે આપણે ઘૂઘરાની ચારે બાજુ પાણી લગાવી દેશું। પાણી લગાવ્યા પછી ફરીથી આપણે ઘૂઘરાને એકદમ સરસ રીતે દબાવી અને પેક કરી દેશું જેથી એ છૂટું ના પડે। અને ચારે બાજુથી દબાવી દેવાનું છે અને જે એક્સ્ટ્રા લોટ છે એને કાઢી લેવાનો છે। જો તમે આ રીતે ઘૂઘરા બનાવશો તો ઘૂઘરા એકદમ સરસ બનશે। અને અહીંયા મોલ્ડને ખોલવામાં ઉતાવળ નથી કરવાની, એકદમ ધીમેથી મોલ્ડને ખોલવાનું જેથી કરીને ઘૂઘરો તૂટી ના જાય। તો અહીંયા ધીમેથી મોલ્ડને ખોલ્યા પછી તમે જુઓ છો એકદમ સરસ ઘૂઘરા બની ગયા છે। તો આ રીતે આપણે એક એક કરી અને બધા ઘૂઘરા વાળીને તૈયાર કરી લેશું, પછી આપણે એને ફ્રાય કરશું। તો મેં અહીંયા એક એક કરીને બધા જ ઘૂઘરા વાળી લીધા હતા અને ઘૂઘરા જ્યારે હું વાળતી હતી ત્યારે મેં એકદમ લો ફ્લેમ પર ઘીને પણ ગરમ કરવા મૂકી દીધું હતું। હવે આપણે ઘીને ચેક કરી લઈએ। તો આના માટે આપણે એકદમ ઘી એકદમ ગરમ નથી કરવાનું, આ રીતે થોડા બબલ આવવા માંડે એ રીતનું જ ઘી આપણે જોઈશે। તો અહીંયા આપણું ઘી પરફેક્ટ ગરમ થઈ ગયું છે। તો હવે આપણે એમાં એક એક કરી અને ઘૂઘરાને એડ કરતા જશું અને આપણે એને મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરવાના છે। ફ્લેમને હાઈ નથી કરવાની, જો હાઈ ફ્લેમ પર આપણે ઘૂઘરાને ફ્રાય કરીશું તો બહુ જ જલ્દી એ ફ્રાય થઈ જશે અને અંદરથી કાચા લાગશે, ક્રિસ્પી નહીં બને। તો નીચેની બાજુ ઘૂઘરા થોડા ગોલ્ડન બ્રાઉન થાય પછી આપણે એની સાઈડને ચેન્જ કરીશું। તો અહીંયા મારી નીચેની સાઈડથી થોડા ઘૂઘરા બ્રાઉન થઈ ગયા છે તો આપણે ચમચીની મદદથી આ રીતે ઘૂઘરાની સાઈડને ચેન્જ કરી દઈશું અને બીજી બાજુ પણ આપણે ઘૂઘરાને ફ્રાય કરીશું। બંને બાજુથી ઘૂઘરા ગોલ્ડન બ્રાઉન ફ્રાય થઈ જાય પછી આપણે એને એક પ્લેટમાં કાઢી લેશું। તો તમે જોઈ શકો છો અહીંયા બંને બાજુ ઘૂઘરા એકદમ ગોલ્ડન બ્રાઉન ફ્રાય થઈ ગયા છે। તો હવે આપણે આ ઘૂઘરાને એક સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ। અહીંયા આપણા આ ઘૂઘરા ખાવા માટે બિલકુલ તૈયાર।
ઘૂઘરા બનીને બિલકુલ તૈયાર છે, તો તમે આ ઘૂઘરાને જરૂરથી બનાવો. બસ થોડુંક ધ્યાન રાખો, જ્યારે તમે ઘૂઘરાનો લોટ બાંધો છો ત્યારે એમાં મોણ સરખું નાખો, અને જો બને તો ઘૂઘરાને ઘીમાં જ તળો. તો તમે આ રીતે આ ઘૂઘરાને જરૂરથી બનાવજો, અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયોને લાઈક કરો અને એને શેર કરવાનું બિલકુલ ના ભૂલશો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.